हलो यूनिट छ नीट अने जेडबली एम त्रीजी मेथड गुरुत्वीय स्थितिमान अने गुरुत्वीय स्थिति ऊर्जा बराबर एने लगता एम सी क्यू टूंक में सोल्व करवाना है। आप लीथा में आप 14 क्रम एम सी क्यू तो रकम शू आप एक स्मोल बी बाजूवाड़ा समबाजू त्रिकोण त्रण शिरोबिंदु पर सामन दल स्मोल एम धरावता त्रण कण मुकेला है। तो समबाजू त्रिकोणना मध्य केन्द्र पर गुरुत्वीय स्थितिमान खाली जगह हो मध्य केन्द्र पर गुरुत्वीय स्थितिमान मेड़ मध्य केन्द्र एट बधी मध्य गाँव संगम बिंदु जो समबाजू त्रिकोण मध्य केन्द्र जो है तो पेली मध्य का बीजी मध्य का तीजी मध्य का એટલે આ થઈ ગયું તમારું મધ્ય કેન્દ્ર રકમ હોય તો બી બાજુવાળા બરાબર બાજુનું માપ કેટલું છે બી આ બાજુનું માપ એ બી અડધું અડધું થાવ અત્યારે આ માપ નાનું લાગે ને આ માપ મોટું લાગે છે ત્રિકોણી રીતના દોરાઈ ગયો છે એટલે બાકી મધ્યગા એટલે વચ્ચો વચ્ચે જ આવશે અહીંયા હાલો ત્રણેય બાજુના માપ બી જેટલા એના ત્રણેય શિરોબિંદુ ઉપર સ્મોલ એમ દળ ધરાવતા પદાર્થ છે આ સ્મોલ એમ દળ ધરાવતા પદાર્થ આ પહેલો પદાર્થ કહી દઉં અને બીજો કહી દઉં અને આને ત્રીજો કહી દઉં તો એના મધ્ય કેન્દ્ર પર ગુરુત્વીય સ્થિતિમાન મેળવશે અહીંયા આ જગ્યા ઉપર ગુરુત્વીય સ્થિતિમાન મેળવશે તો ગુરુત્વીય સ્થિતિમાન જોતું હોય તો પહેલાં આ પહેલો પદાર્થ છે એને લીધે મળે સૂત્રાર્યું માઇનસ જી પછી એમ એટલે એમ અને આ અંતરની જરૂર પડશે જો હું અંતરને આર કહી દઉં તો જવાબ આરના સ્વરૂપમાં આવશે આરના સ્વરૂપમાં જવાબ આવશે ને રકમમાં ડેટા આપ્યા સ્મોલ એમ અને સ્મોલ બી સ્વરૂપમાં જવાબ આવે જો આ માપ હું મેળવી દઉં કઈ રીતના મળશે આ ખૂણો કેટલા હતા આખો ખૂણો 60 હોય સંબાજુ ત્રિકોણ આ મધ્યગા હતો આ ખૂણો કેટલા થાય 30 તો જુઓ જે આ માપ મળી જાહ મને કે કોસ 30 એનું સૂત્રનો ઉપયોગ કરો એટલે પાસેની બાજુ આ કાટકોણ ત્રિકોણ પાસેની બાજુ કઈ થઈ બી બાય 2 અને કર્ણ કયો થયો તો કે આર કોસ 30 એટલે રૂટ 3/2 થાય અને બીના છેદમાં 2 આર બે બે વહી ગયા તો આર બરાબર કેટલું થાય બીના છેદમાં વર્ગમૂળમાં 3 બરાબર એટલે હવે આ અંતર મળી ગયું બીના સ્વરૂપમાં પહેલાં મેં આર મૂક્યું હતું પણ આરના સ્વરૂપમાં જવાબ નહીં છેલ્લે બદલાવું તો જોઈએ આપણે એના કરતાં પહેલાં જ બદલાવી નાખ એટલે આ માપ થાય બીના છેદમાં વર્ગમૂળમાં 3 મૂકી દઉં તો પહેલાંને લીધે ગુરુત્વીય સ્થિતિમાન કેટલું આવશે સૂત્ર માઇનસ જી એમ એટલે સ્મોલ એમ અને છેદમાં આવશે સ્મોલ આર એટલે બીના છેદમાં વર્ગમૂળમાં 3 હાલો પ્લસ બીજાને લીધે મેળવું અંતર તો બધા સરખા જઈશ આ બધા આ બીજાને લીધે કેટલું આવશે માઇનસ જી એમ છેદમાં અંતર બી બાય રૂટ 3 પ્લસ ત્રીજાને લીધે મેળવું એ કેટલું થાય માઇનસ જી એમ બીના છેદમાં રૂટ 3 ત્રણેય પદ સરખા અહીં માઇનસ જ આવ્યા બધા વહી છે 3 પદ થઈ ગયા સરવાળો કરો એટલે આગળ 3 આવશે ને વર્ગમૂળ 3 ઉપર એટલે 3√3 જી એમ અને છેદમાં બી બરાબર છે આ એનો જવાબ આવશે એટલે અહીં 14મું એમસીક્યુ